गुजरात सरकार द्वारा विद्यार्थियों ना भावीनु घड़तर थाय अने ते सारा साइंटिस्ट एंजीनियर टेक्नोलॉजी ना जानकार बने ते हेतु सर गुजरात सरकार द्वारा आ स्टेम क्विज नी परीक्षा लेवामां आवी छे। तो स्टेम एटले के साइंस, टी टेक्नोलॉजी, ई एंजीनियरिंग अने एम एटले के मेथ, आ तमाम विषयों पर 9-12 धोरणना विद्यार्थियों गुजरात सरकार नी क्विज आपे छे, जेमां रूपिया 2 કરોડના લેપટોપ, ટેબ્લેટ અને સાયન્સ ટેકનોલોજી સાથે જોડાયેલી વિદ્યાર્થીઓને આગળ ભણવામાં ઉપયોગી વસ્તુઓનું ઇનામ આપવામાં આવે છે। આ પરીક્ષામાં દાહોદ જિલ્લામાં કૃતાર્થ જોશી ફરજ બજાવે છે અને 9 તાલુકામાં મળી 15 જેટલા શિક્ષકો ક્વિઝની પરીક્ષા લે છે। આ ક્વિઝમાં જિલ્લામાંથી આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એમાંથી સિલેક્ટ થાય તે વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ આગળ તક મળશે અને સ્ટેટ લેવલ વિજેતાઓને પણ ફરીથી પુરસ્કૃત કરવામાં આવશે। આવી ક્વિઝ દાહોદ લિટલ ફ્લાવર શાળામાં લેવાઈ હતી, જ્યાં દૂરદર્શનની ટીમે આ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી। અલગ અલગ મીડિયા ચેનલ પણ ત્યાં ઉપસ્થિત હતી। આ ક્વિઝ 1 કલાક સુધી ચાલી। દાહોદ જિલ્લામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્ટેમ ક્વિઝ આપી હતી। મેં આ ક્વિઝ આપું છું કારણ કે આમાં બધી જાતની આવે છે વસ્તુઓ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, એવું બધું આ જાતની પ્રમાણથી બધું આવે છે। અમે આગળ જતાં અમારે કામ લાગી શકે છે એટલા માટે અમે આપીએ છીએ આ એક્ઝામ, અને બહુ આનંદ આવે છે આવાળી એક્ઝામ આપવા માટે, બહુ જ એટલે બહુ જ ખુશ થઈએ છીએ। આઈ એમ સુનિલ મિશ્રા ફ્રોમ લિટલ ફ્લાવર સ્કૂલ, અહીંયા હું કેમિસ્ટ્રી ટીચરનું છું અને આ વખતે ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે, જે બીજી વખતે આ સ્ટેમ ક્વિઝ યોજાય છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ દાહોદ ડિસ્ટ્રિક્ટ દ્વારા ભાગ લીધેલા છે। આજના આધુનિક યુગમાં પ્રત્યેક વ્યક્તિને આગળ લાવવાથી, એ દરેક નાગરિકની ગુણવત્તામાં વધારો કરવાથી રાજ્યની ગુણવત્તામાં અને દેશની ગુણવત્તામાં વધારો થતો હોય, પણ એ નિર્વિવાદ હકીકત છે કે આજનો યુગ એ વિજ્ઞાનનો યુગ છે, અને તેથી જો ઉજ્જવળ ભવિષ્ય સમગ્ર રાજ્યને અને સમગ્ર રાષ્ટ્રને અર્પિત કરવું હશે તો તેના માટે આપણા આવનારી પેઢીના પ્રત્યેક વ્યક્તિને સાયન્સ, સાયન્સથી ઉત્પન્ન થતું ટેકનોલોજી અને બંનેનો ઉપયોગ કરીને અદ્ભુત એન્જિનિયરિંગ અને તેના પાયાનો મેથ્સ એટલે કે STEM સ્ટેમ એ એમના હૃદય અને એમના પ્રત્યેક શ્વાસમાં લઈ જવો